નિર્માણ ન્યૂઝ આઈપીએલ ની વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું તિવારી દર્શક મિત્રો ગતરોજ આઈપીએલની આ સિઝનની અડતાલીસમી મેચ રમાઈ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ વચ્ચે આ આ મેચ મેચ રોમાંચક કે શાનદાર રહી હોય તેવું ન કહી શકાય કારણ કે મુંબઈ ઇન્ડિયન્સનું જે કાલનું પ્રદર્શન હતું વીસ ઓવરમાં પ્રથમ બેટિંગ કરીને વીસ ઓવરમાં સાત વિકેટે ફક્ત એકસો ચુમ્માલીસ રન જ મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યા તો સામે જવાબમાં લખનઉ સુપરજાયન્ટસે ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં છ વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો તો અવરોલા મેચ કેવી રહી શા કારણે મુંબઈ ઇન્ડિયન્સ નું આટલું ખરાબ પ્રદર્શન રહ્યું તે આજે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે આજની મેચ કેવી રહેશે તે જાણીશું અને આ બધી જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પહેલા તો અશોકભાઈ નિર્વાણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક સો મચ અશોક ભાઈ કાલની મેચ નું જો આપણે વિશ્લેષણ કરીએ ખાસ મુંબઈ ઇન્ડિયન્સ નો પરફોર્મન્સ ને લઈને સૌથી વધારે ચર્ચા રહી છે આટલું ખરાબ પ્રદર્શન કેમ સી જ્યારથી કેપ્ટનશીપ ચેન્જ થઈ છે એટલે ત્યારથી આ એક ચર્ચા છે કે ભાઈ મુંબઈનું પ્રદર્શન એટલું સારું નથી અમુક ખેલાડીને ગમ્યું છે નથી ગમ્યું આ તે વિવાદો વિખવાદો આ બધી જ વસ્તુની સાથે મુંબઈ ઇન્ડિયન્સ એક નવી નવા કેપ્ટન સાથે આગળ વધી છે શરૂઆતથી મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે એટલી પ્રભાવશાળી લાગી નથી કારણ કે બની શકે કે રોહિત શર્મા કેપ્ટન નથી અને સડનલી કેપ્ટન ચેન્જ કરવામાં આવ્યો આ એક વાત છે બીજી વાત એ પણ હતી કે ભાઈ લોકો એમનો ઉરીઓ બોલાવે છે અથવા તો મેદાન પર આવે ત્યારે એ થાય છે હાર્દિક પંડ્યાનો એ પણ ઇસ્યુ ધીમે ધીમે શોર્ટ આઉટ થયા બટ નાવ ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધી પરફોર્મન્સ હવે પરફોર્મન્સની વાત છે ભલે પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે અને આ વખતે જો પ્લે ઓફમાં પણ આવવાના ફાંફા હોય અને આટલી ખરાબ સ્થિતિમાં ટીમ હોય એટલે સ્વાભાવિક સવાલો તો થાય કે ભાઈ ટીમને થયું છે શું ફોર્મ તમે જુઓ બેટિંગ ફોર્મ જુઓ તમે બોલિંગ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બાકી બધી ટીમો કરતાં બહુ જ પાછળ લાગે છે દે આર નોટ એબલ ટુ ફાઇટ ઇટ બેટ એમાં ગઈકાલે કારણ કે એકચ્યુઅલી જોવા જાવ તો મુંબઈ ઇન્ડિયન્સની સ્ટ્રેન્થ શું છે તો સ્ટ્રેન્થ પહેલાં તો બોલિંગ પણ હતી અને બેટિંગ પણ હતી પણ નાઉ ધ મેઇન સ્ટ્રેન્થ ઇઝ બેટિંગ હેવ ગોટ ધ સોલિડ રોક સોલિડ બેટર્સ રોહિત શર્મા છે સૂર્યકુમાર યાદવ છે ઈશાન કિશન છે હાર્દિક પંડ્યા છે સો તમારા જ્યારે બેઝ બેટ્સમેન કહેવાય છે ને કે જેનો ધે આર ધ પીપલ હુ કોન્ટ્રીબ્યુટ્સ એટી પર્સન્ટ ઓફ ધી ટોટલ ઓફ ધ ટીમ એંસી ટકા રન્સ આ ચાર પાંચ ખેલાડીઓ બનાવે છે એ ખેલાડીઓ ગઈકાલની મેચમાં સદંતર નિષ્ફળ ગયા આમ જોવા જઈએ તો ઓવરઓલ પ્રદર્શન બી તમે જોવો તો એટલું સારું તો નથી જ આપણે જાણીએ છીએ કે ટીમ અત્યારે એટલું સારું નથી કરી રહી મેચો હારે છે પણ કરી પણ એટીટ્યૂડની જો વાત કરીએ આપણે એક બોડી લેંગ્વેજ તમારી જો હોવી જોઈએ બોડી લેંગ્વેજ કાલે મુંબઈના બેટર્સની જોવા ના મળી તો ભાઈ રોહિત શર્મા પ્લેડ ધ શોટ ઇન્સાઈડ આઉટ રમવા ગયા અને જે રીતે આઉટ થયા ઘણા સવાલો છે કે આ પ્રકારનો શોટ વોઝ દેટ રિયલી નેસેસરી પણ અને ત્યાર પછીની જે બનેલી ઘટના છે કે સૂર્યકુમાર પણ એ આઉટ થઈ ગયા તિલક વર્મા આઉટ થઈ ગયા ત્યાર પછી હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા વિકેટો એક પછી એક પડી સો ક્યાંક એક કેઝ્યુઅલ એપ્રોચ જોવા મળ્યો ક્યાંક બોડી લેંગ્વેજમાં એમ લાગ્યું કે યાર હવે તો આગળ જવાની શક્યતા નથી તો હવે શું એક એટી હમણાં આ ચેમ્પિયન ટીમ છે સી ફાઈટર ટીમ છે હું માનું છું ત્યાં સુધી મુંબઈ ઇન્ડિયન્સ એક એવી ટીમ છે કે જે ચાર મેચો શરૂઆતની હારી ગઈ હતી મને યાદ છે અને દે બીકમ અ ચેમ્પિયન તો સૌથી પાછળ રહેનારી ટીમ ત્યારબાદ ચેમ્પિયન બની હતી એ સ્ટેટસવાળી આ ટીમ આ વખતે લડવાનું છોડી દે છે એ ક્યાંક ને ક્યાંક લોકોને ગમ્યું નથી બેટિંગ કોઈની પણ હોય મુંબઈની હોય કે પણ ખાસ કરીને મુંબઈની બેટિંગ જ્યારે હોય ત્યારે લોકો જે જોવા માટે મેદાન ઉપર આવે છે એ લખનઉ સુપર જાયન્ટની બેટિંગ જોવા તો નથી આવ્યા એ મુંબઈની બેટિંગ જોવા જ આવે છે રોહિત શર્મા હાર્દિક પંડ્યા તિલક વર્મા એક એકથી ચડિયાતા ખેલાડીઓ તમે ઈશાન કિશન ડેવિડ તો આ બધા ખેલાડીઓને જોવા માટે આવે છે કારણ દેહ એ નિરાશ કરે લોકોએ હવે બે વસ્તુ બની છે એક તો પહેલાં કે જે બોલર્સની સામે રમી રહ્યા હતા એનો દે આર નોટ ફેસિંગ ધોઝ બોલર્સ વેરી ફ્રિકવન્ટલી એટલે પહેલી વસ્તુ તો એ છે કે એટલું એટલે થોડોક કેઝ્યુઅલ એપ્રોચ લાગ્યો થોડુંક એમ લાગ્યું કહો અને તો રમી લઈશું ગોન આર ધ ડેઝ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સનો ડોમિનેટ કરતી હતી ક્રિકેટને અને એના ખેલાડીઓ ડોમિનેટ કરતા કોઈ પણ બોલિંગને આપણે જોઈ લઈશું આપણે જીતી જઈશું એ જે કોન્ફિડન્સ લેવલ છે હવે જોવા નથી મળતું સો પહેલી તો બેટિંગની ફેલ્યોર તમારી પાસે જોવા મળી રન્સ એટલા ઓછા થયા એટલે કે જે તમારી પાસે ઇમ્પેક્ટ હોવો જોઈએ સામેની ટીમ પર કે ભાઈ તમારે આટલા રન બનાવવાના છે તો પ્રતિ ઓવર રન બનાવવાની જે સરેરાશ છે સરેરાશ માઈનર કે બહુ ખાસ એમાં પ્રેશર આવવા જેવું કંઈ હતું નહીં ભલે લખનઉના બેટ્સમેન આઉટ થયા અને પ્રેશર આવ્યું ને છ વિકેટો પડી ગઈ બાકી એકસો ચુવાલીસ પિસ્તાલીસ રન માટે ઓગણીસ ઓવર સુધી રાહ જોવાની જરૂર નહોતી પણ લખનઉને એમ હતું કે ભાઈ આપણે તો કન્સર્ન શું છે આપણે બે પોઈન્ટ સાથે કન્સર્ન છે એટલે આપણે ભલે થોડું ધીમું રમીએ પણ રિસ્ક લેવું નથી તે છતાંય છ વિકેટો પડી ગઈ એ લોકોની એટલે ઓગણીસ ઓવર સુધી મેચ ચાલવાનું મોટું કારણ એ છે કે તે ડોન્ટ વોન્ટ ટુ ટેક રિસ્ક આપણે ડિફેન્સિવ રમો કારણ કે કોઈ એન્ટરટેનિંગ ક્રિકેટ નથી આપવું ધ મોસ્ટ સારામાં સારો પાર્ટ જો તમે મુંબઈની વાત કરો તો મુંબઈ ઇઝ ઓલવેઝ એન્ટરટેનિંગ એના બેટર્સ હંમેશા તમને એન્ટરટેનમેન્ટ આપે ઓન ધ અધર હેન્ડ તમે જો અહીંયા જુઓ તો મારી સ્ટોઈની સિવાય કોઈ પણ બેટરથી બી બેટિંગ ના કરી કે જેમાં લોકોને મજા આવે તો આ બે વસ્તુનો એક ડિફરન્સ છે અને એમને દે વર કન્સર્ન ફોર ટુ પોઈન્ટ્સ વિથ દેવ ગોટ ઇટ એટલે એમણે પોતાનું સ્થાન ટોચના ચાર ટોચની ચાર ટીમોમાં એસ્ટાબ્લિશ કર્યું દેટ્સ ઓલ દે હેવ ડન ઇટ એટલે લખનઉને એન્ટરટેનિંગ ક્રિકેટ અથવા તો દસ ઓવર કે પંદર ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને આમ મોટો એ કરવાની કંઈ એવું લાગ્યું નહીં એમને સો પહેલી જ વસ્તુ કે એની અંદર એન્ટરટેનમેન્ટ પાર્ટ જતો રહ્યો પછી બીજી વાત હતી પર ઓવર બનાવવાના એ જ જતા રહ્યા કારણ કે એટલું મોટો સ્કોર નહોતો એટલા માટે મેચ ડલ થઈ ગઈ પણ ડલ થયેલી મેચનું સૌથી મોટું કારણ ઓછો સ્કોર અને બિલકુલ અને જે રીતે આપે જણાવ્યું કે એક ટીમની બોડી લેંગ્વેજ એમના એટીટ્યુડમાં પણ હવે એવો બદલાવ આવી ગયો છે અને કાલે હાર્દિક પંડ્યાએ પ્રેસ વાર્તા જે કરી ત્યાં પણ એમની જે નિરાશા એ છલકીને બહાર આવતી હતી એટલે ક્યાંક આ ટીમે એવું સ્વીકારી લીધું છે કે આ સિઝનમાં હવે તેમની એક્ઝિટ બાકી છે એબ્સોલ્યુટલી કારણ કે હવે કોઈપણ સંજોગોમાં કારણ કે ઘણી બધી મેચો એ લોકો રમી ચૂક્યા અને બાકીની મેચોની બધી જ મેચો એ લોકો જીતે અને એ પણ મોટા માર્જિનથી એ શક્ય નથી એટલે તમે જે કહો છો એ બિલકુલ સાચી વાત છે ને એ જ ગઈકાલે એણે કહ્યું કે ભાઈ વી વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ વી વિલ ટ્રાય અવર બેસ્ટ અને હી વોઝ હી વોઝ નર્વસ કારણ કે એક વસ્તુ તો છે ઇન્ટરનલ ઇસ્યુઝ કોઈ પણ હોય આજે હાર્દિક પંડ્યાને ભારતના કેપ્ટન તરીકે પણ આપણે જોયો છે અને ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પણ જોયો છે જ્યારે જ્યારે આવ્યો છે તો હી અસ રોડ એટલે કહેવાય ને ગર્જના કરે ને એવો ખેલાડી એ ટાઈપનો એક ખેલાડી છે એનું વ્યક્તિત્વ છે હી લાઈક્સ ટુ ફાઇટ પણ ગઈકાલે જે લાગ્યું એમાં નિરાશા લાગી કે ભાઈ હું એકલો કંઈ કરી ના શક્યો અને અફકોર્સ એને પોતાનું પરફોર્મન્સ એટલું સારું નથી અને જે એને ટીમ સપોર્ટ મળવો જોઈએ અથવા તો ટીમના બાકીના ખેલાડીઓ જે રમવા જોઈએ એ પણ ક્યાંક એટલા જબરજસ્ત મળ્યા નહીં સપોર્ટ એને તો ક્યાંક બોલિંગ બી ખરાબ રહી બેટિંગ બી ખરાબ રહી એનો પોતાનો પરફોર્મન્સ બી ખરાબ હોય સી કેપ્ટન માટે ઇટ ઇઝ વેરી મચ રિકવાયર્ડ દેટ યુ શુડ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ વેન વોન્ટેડ સમબડી લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે તમે પોતે ઇન્સ્પાયર કરો કે ભાઈ મેં પચાસ માર્યા છે તું પચાસ રન માર દેટ પર્ટિક્યુલર થિંગ અને એ ઇઝ નોટ એબલ ટુ બીજું સૌથી મહત્ત્વની વાત ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે જ્યારે હાર્દિક પંડ્યા હતો ત્યારે ઇટ વોઝ એની એના ટીમમેટ એની ઉંમરના અથવા તો એનાથી નાના જે ખેલાડીઓ હતા એવા હતા મીન્સ દે યુઝ ટુ ગીવ રિસ્પેક્ટ ઓટોમેટિકલી નાઉ ધ થિંગ્સ ઓફ ચેન્જ હી ઇઝ કેપ્ટનિંગ ધ ટીમ કે જ્યાં એનાથી સિનિયર એનાથી જે પાંચ પાંચ વાર ચેમ્પિયન થયેલી ટીમવાળા ખેલાડી મીન્સ કે રોહિત શર્મા છે જસપ્રીત બુમરાહ છે સૂર્યકુમાર યાદવ છે આવા દિગ્ગજ ખેલાડી રમે છે તો દેટ ધ પ્રેશર ઇઝ ધેર કે એ શું જઈને કહે પેલા લોકોને તો એ પણ એક કોમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ આઈ મીન એઝ અ રિસ્પેક્ટ પણ ઇટ કમ્સ કે ભાઈ રોહિત શર્મા ધારો કે આમ આઉટ થઈ ગયો એને જઈને શું કહેવાય એના ખભા પર હાથ મૂકીને એમ કહે કે ડોન્ટ વરી નેક્સ્ટ ટાઈમ એવરીથિંગ વિલ બી ગુડ જે અહીંયા કરી શકતો થાય તો આ એક ગેપ જે પડ્યો એ પણ નડી ગયો કારણ કે એ સિનિયર ખેલાડીઓ પાસે કામ લેવું ઇટ ઇઝ ઇટ ઇઝ ટફ જોબ એટલે હાર્દિક પંડ્યા ફેક્ટર સૌથી વધારે જવાબદાર તેમના પ્રદર્શનમાં લાગી રહ્યું છે તેમ છતાં અત્યારનું આ પ્રદર્શન હવે કોઈ રિવાઇવ કરવાનો ચાન્સ ખરા પાર્ટી આ ટીમ માટે એબ્સોલ્યુટલી રિવાઇવ એટલે વોટ ડુ મીન તમે તમે ધારો કે દરેક વખતે નંબર વન બનો એવું નથી હોતું ને દેટ દેટ એક્ઝેક્ટલી ઇવન ટીમ ટીમ શુડ અન્ડરસ્ટેન્ડ દેટ કે ઓલ ધ ટાઈમ દે કે નોટ બી નંબર વન એ એમ જ પહેલાં એમાં જ રાત હોય કે અમે ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન છે અમે વર્લ્ડ અરે પેલા આઈપીએલ ચેમ્પિયન છે વી આર ગોઈંગ ટુ હેવ ઇટ ઇન ધ સેમ વે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન તો હવે જે એમની પાસે જે રહ્યું છે હજુ પણ જે મુંબઈ ઇન્ડિયન્સની રહી સહી જે કહેવાય કે પ્રેસ્ટિજ જે છે અથવા તો ક્રેડિબિલિટી છે તે શું ટ્રાય એન્ડ વિન ઓલ ધ મેચિસ અને જ જરૂરી નથી તમે ચેમ્પિયન નથી તો ઓકે બટ યુ કે નોટ ફિનિશ યોર ગેમ બાય એટ નંબર ટેન દેટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી તમે તમારી ટીમ છે ફાઈટર ટીમ છે તમે ભલે પાછળ રહ્યા છો ઓકે બટ પાછળ જઈ તો આગળ તમે આવો દસ ઉપર જાઓ નવ ઉપર જાઓ આઠ ઉપર જાઓ બાકીની મેચો જીતો મોટા માર્જિનથી જો ફાઇટ કરો સેન્ચુરીઝ મારો વિકેટો લો તમે ધર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ટુ ડુ વિદ ધીસ ફોર મેચિસ વિચ આર સ્ટીલ લેફ્ટ એટલે એટલે ખાસ કરીને આપણને વધારે થાય કે ભાઈ ચેમ્પિયન તરીકે યુ કે નોટ બી ચેમ્પિયન ઓલ ધ ઇયર્સ એટલે ચેમ્પિયનશીપ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ તો એ વખતે તમારી એડજસ્ટેબિલિટી બી હોવી જોઈએ બની શકે કે તમે ક્વોલિફાય ના કરો ચારમાં ના આવો તો એનો અર્થે પાંચમા ક્રમે નહીં આવે કોઈ ટીમ છઠ્ઠા ક્રમે નહીં આવે સાતમા ક્રમે નહીં આવે યુ શુડ એડોપ્ટ ધ ગેમ ઇન ધેટ ફેવર કે ભાઈ હું પહેલો નંબર પણ રહી શકું છું અને દસમો નંબર પણ રહી શકું છું બિકોઝ ધીસ અ ગેમ ધીસ વિલ ચેન્જ એવરી ડે એવરી ડે ધ રિઝલ્ટ આર ગોઈંગ ટુ બી ચેન્જ બિલકુલ વાત કરીએ સામે જે જવાબ આપ્યો છે લખનઉના પરફોર્મન્સની જો વાત કરવામાં આવે કાલના મેચમાં એવું ના કહી શકાય કે બહુ સારું પરફોર્મન્સ રહ્યું પણ એ છે કે જીત સાથે હવે ટોપ થ્રીમાં તેમનું સ્થાન નક્કી થઈ ગયું છે સી ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વોઝ રિક્વાયર્ડ લખનઉને બીજું કંઈ જ આ મેચમાંથી કોઈ સેન્સેશન પેદા કરવું નહોતું એમને આ મેચ જીતીને બે પોઈન્ટ્સ મેળવવાના હતા અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટ થોડું સેન્સેશન થયું વિકેટો પડી ગઈ થોડા એમ લાગ્યું કે કંઈક અપસેટ સર્જા સર્જાશે પણ એવી કોઈ શક્યતા નહોતી અને એ જે પર્ટિક્યુલર ક્લિયર ગાઈડલાઇન હતી કે ભાઈ વી નીડ ટુ પોઈન્ટ્સ એ પછી તમે પંદર ઓવરમાં બનાવો બાર ઓવરમાં બનાવો કે વીસ ઓવરમાં બનાવો વી ડોન્ટ માઇન્ડ એટલે એમણે સેકન્ડ રસ્તો સિલેક્ટ કર્યો કે ભાઈ ભલે વીસ ઓવર થાય આપણે શાંતિથી મેચ ના જાય એ જોવાનું છે સ્ટોઈની જબરદસ્ત રમે બી ખરા આપણે જાણીએ છીએ સિક્સટી ટુ રન ય સ્કોર્ડ બહુ સરસ બેટિંગ બી કરી અને ક્યાંક એક બીજી પણ વસ્તુ માર્ક કરવા જેવી છે કે ભાઈ એને યસ બિન ગીવન મોર ઓફ જ વેટેજ વેડેઝ એને ઉપર ક્રમમાં બેટિંગ કરવા આવે છે બોલિંગ સારી કરે છે તો ઓલ સેટેન એમણે જે કરવાનું હતું બે પોઈન્ટ મેળવીને ટોપની ચાર ટીમોમાં આવી પણ સવાલ અહીંયા એ છે કે આ રીતે અહીંયા તો તમે આવી ગયા પણ શું આ એટીચ્યૂડ અને આ એપ્રોચ તમે જ્યારે ટોપ ફોરની ટીમો સામે ટકરાશો વેધર ઇટ ઇઝ અ ક્વોલિફાયર વેધર ઇટ ઇઝ એલિમિનેટર તે વખતે આ કામ લાગશે ઇફ યુ આર સ્ટાર્ટિંગ વિથ અ બેડ યુ નો પેલા એનાથી તમે સ્ટાર્ટ કરો બેડ હેબિટથી કે ભાઈ આપણે આ રીતના જીતવું છે તો પછી આની આગળની મેચો એમના માટે કપરી સાબિત થશે સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફાસ્ટ રમીને મીન્સ પંદર ઓવરમાં થતો પંદર ઓવરમાં ટ્રાય કરો એન્ડ ગેટ ધ મેચ ઇન યોર ફોર્ડ તો આ એ ક્યાંક હવે આગળની મેચોમાં એવી વસ્તુ કદાચ નડી શકે છે અત્યારના તબક્કે તો ખેર ટોચ પર પહોંચી ગયા છે એટલે એટલો બધો મોટો કંઈ ઇસ્યુ નથી અત્યારે તો પણ જ્યારે બધી મેચો કારણ કે દસ દસ પોઈન્ટ્સ ઉપર ચાર એક ટીમો છે ચાર કે પાંચ ચાર ટીમો છે એમાં ત્રણ ટીમોની પાસે પોઝિટિવ નેટ રન રેટ છે અને એક ટીમ પાસે નેગેટિવ રેટ છે એટલે માનું છું કે આ બધા દસ દસ પોઈન્ટ્સવાળાની મેચો બાકી છે એટલે હૈદરાબાદને અરે જે લખનૌની ટીમને ટોચ પર રહેવું બહુ જ જરૂરી હતું એટલે અહીંયાથી જો બાકીની મેચો હારે છે અથવા તો કંઈ બીજા પરિણામ આવે છે તો એમની સ્થિતિ બી ત્રીજાને તો ચોથા ક્રમે આવીને અટકે સો દે હેવ ડન ધીસ આનું માનું છું કે હજુ તો મેચ ઓપન છે કોઈના પણ એક્સેપ્ટ રાજસ્થાન રોયલ્સ કોઈ ટીમ એવી નથી કે દે આર શ્યોર કે દે ટોપ ફોરમાં રહેશે એટલે હજુ બેટલ તો જબરજસ્ત છે તેમ છતાં લોક લખનઉના બોલર્સની જે રીતે વાત થાય છે મોહસીન ખાને કાલે બે વિકેટ લીધી આપણે સ્ટોઈનિસની વાત કરી કે બેટિંગ તો સારી કરી બોલિંગ પણ સારી કરે છે બિસ્નોઈ પણ સારી બોલિંગ કરે છે ખરેખર આ સારી કાલના પરફોર્મન્સમાં તેમની બોલિંગ સારી રહી કે પછી આ ઓવરઓલ પણ લખનઉના બોલર્સની સ્થિતિ આપ કઈ રીતે જુઓ છો એક વસ્તુ સ્વીકારવી પડે કે જ્યારે તમારી ટીમ ટોપ ફોરમાં છે તો ઇટ મીન્સ યોર ટીમ ઇઝ ગુડ યુ આર નોટ ઇન ધી સેકન્ડ હાફ એ રીતે તમે કહી શકો આ જે ખેલાડીઓ ગઈકાલે જે બોલિંગ કરી એક તો મોસીન ખાન કે જેને બહુ વધારે રમતા નથી આ લોકો મીન્સ કે એટલું બધું ઇન્ટ્રેક્શન ઓછું થાય આજે એવું છે કે જે જાણીતો ખેલાડી હોય ને દસ મેચોમાં રમ્યો હતો એમને ખબર હોય કે આના આઉટસ્વિંગ થાય છે આના થાય છે આમાં આમ થાય છે આમાં આમ થાય છે યુ યુ નો ધ બોલિંગ એન્ડ પિચિંગ એ કાંઈક હું માનું છું કે અચ્છા બીજું કે શરૂઆતમાં વિકેટો પડી સી બોલરનો ઇમ્પેક્ટ ક્યારે વધે કે જો શરૂઆતમાં છ ઓવર્સ પાવર પ્લેની હોય એ પાવર પ્લેની અંદર વિકેટ ના પડે ને રન ધડાધડી થાય તો પછી બોલરનો ઇમ્પેક્ટ ઘટી જાય બટ એ પર્ટિક્યુલર છ ઓવર્સની અંદર તમે બે વિકેટો લઈ લો છો અને રન્સ બનાવવા નથી દેતા દેન ધ પ્રેશર કમ્સ ઓન ધ બેટિંગ સાઈડ અને બોલર સ્ટાર્ટ ડોમિનેટિંગ ત્યાર પછી તમને દરેક બોલર જે સાદો સિમ્પલ બોલિંગ નાખતો હોય એ તમને અઘરો લાગે કે યાર આ તો હમણાં વિકેટ લઈ જશે તો ઇટ ઇઝ ઓલવેઝ લાઇક દેટ કે તમારી વિકેટો શરૂઆતની પડી ગઈ હોય આજે એક જ ઓવરમાં બે વિકેટો પડી ગઈ હવે જ્યારે એક જ વોરણ બે વિકેટ પડી જાય એટલે ત્યાર પછીનો જે બોલર આવે એની બોલિંગ પણ બેટ્સમેન ડિફેન્સિવ જ રમવાનો એટલે જ્યાં જરૂર પડશે જ્યારે બહુ શ્યોર લાગશે કે આ શોટ જશે ત્યારે જ રમશે સો એક્ઝેક્ટલી એ પ્રમાણે થયું છે એટલે આટલું જ્યારે તમે ઓવર ડિફેન્સિવ થઈ જાઓ દેન યુ ઇન્ક્રીઝ ધ ચાન્સ ઓફ લૂઝિંગ યોર વિકેટ એટલે હું તો કાલની બોલિંગ માટે તો ડેફિનેટલી હેડ્સ કહું છું બહુ જબરજસ્ત બોલિંગ લખનઉએ કરી કે મુંબઈ જેવી ટીમને એકસો ચુવાલીસમાં એ કરી શકાય રિસ્ટ્રિક કરી શકાય આઈ મીન દેટ્સ વેરી ગુડ અને ક્યાંક બધાને વિકેટો પણ મળી બિસ્ણોઈને વિકેટ મળી સ્ટોઈનીસને વિકેટ મળી તો એક એક મોહસિનને વિકેટો મળી તો આ બધા ખેલાડીઓ ક્યાંક વિકેટો પણ નહીં સ્ટોઈનીસ ઇવન બેટિંગ બી સરસ થઈ એની બોલિંગ પણ સરસ થઈ તો યસ ઓન દેટ પર્ટિક્યુલર ગીવન ડે લખનઉની બોલિંગ ડેફિનેટલી લખનઉ હેઝ ગોટ એ ગુડ ગુડ બોલર્સ એવું એમ નથી કે કૃણલાલ પંડ્યા સારી બોલિંગ કરે છે રવિ બિશ્નોય સારી બોલિંગ કરે છે મોહસીન સારી બોલિંગ કરી છે સ્ટોયનીસ સારી બોલિંગ કરે છે સો અને જેમ જેમ મેચો આગળ વધતી જાય છે એ લોકોનો જે એ છે એ પણ ઇમ્પ્રુવ થાય છે યસ ધ આર બોલિંગ વિથ અ ગુડ લાઇન ગુડ લેન્થ ગીવિંગ લેસ નંબર ઓફ રન્સ તો આ બધી વસ્તુ એમાં ગણવામાં આવે યસ બિલકુલ હવે આજની મેચની વાત કરીએ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મેચ છે ચેન્નાઈમાં મેચ રમાવાની છે આજની મેચ કેવી રહી શકે છે અને કેટલી અગત્યની છે આ બંને બહુ અગત્યની છે એટલા માટે કે પંજાબે એવા કારનામાં કર્યા છે કારનામાં એટલા માટે આ શબ્દો વાપરું છું બિકોઝ ડન સમથિંગ આઉટ ઓફ ધી કોઈ જબરજસ્ત રીતે રમ્યા અને જે રીતે બસો બાસઠ રન કરીને કલકત્તાને હરાયું આઈ થિંક આખી ઇટ વોઝ એમેઝિંગ અને એટલા માટે સડનલી તમે જુઓ તો એ વધી ગયું કે ભાઈ હા અરે તો આ ટીમ તો આવી જબરજસ્ત છે અને તે ચેન્નાઈ સુપર કિંગ ઓન ધ અધર હેન્ડ દે હેલો કન્સિસ્ટન્ટ છે પણ એટલા કન્સિસ્ટન્સ નથી કે જે કન્સિસ્ટન્સી એમને ટોપ ફોરમાં લઈ જઈ શકે સો ધેઝ અ બિગ ડિફરન્સ રીચિંગ ટુ ધ ટોપ ફોર ઇઝ ડિફરન્ટ એ અત્યારે એવી જગ્યા ઉપર છે કે જ્યાં આગળ એક જ મેચ જો આજની મેચ હારે છે તો એ ટોપ ફોરમાંથી નીચે આવી જશે ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ચેન્નાઈ સુપર કિંગ્સ કે આજની મેચ એ જીતે એના માટે વોટ એવર ઇઝ ટુ બી ડન દે વિલ ટ્રાય ટુ ડૂ ઇટ કારણ કે આમ તો બંને ટીમો સાથે જેટલી પણ મેચો રમાઈ છે એમાં લગભગ સરખા જ જીત્યા છે એમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ બે મેચો વધારે જીત્યા છે તો ક્યાંક પણ છેલ્લી જે મેચો છે છેલ્લી પાંચ મેચોમાંથી ચાર મેચો પંજાબ જીત્યું છે અને એટલે ડર છે કે પાંચ ગયા વર્લ્ડ કપમાં આપણને એમને ગયા ગયા આઈપીએલમાં આપણને હરાયા આઈપીએલમાં પણ આપણને હરાવશે તો એક ડર છે કે આ ટીમ આવું જો કરે પહેલા તો જે એ રીતે હાર્યા છતાંય ચેમ્પિયન બન્યા પણ આ વખતે શું તો આ વખતે ક્યાંક એક ચેમ્પિયન બનવાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ઇચ એન્ડ એવરી મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ ઓફ ધ ટેબલ નથી દે આર નોટ ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ એટલા માટે એમને ટોપ ફોરમાં આવવા માટે ક્વોલિફાય થવા માટે જીતવું જરૂરી છે નોટ ઓન્લી દેટ દે ટુ ઇવન ઇમ્પ્રુવ ધેર રન રેટ નેટ રન રેટ એમને સુધારવો પડશે ત્યારે જઈને કાંઈક અને પેલી બાજુ પંજાબને ઓન દેટ હેન્ડ કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે તો ટીમ ટોપ ફોરમાં આવવા માટેનો કોઈ ટ્રાય નથી કરતી ધેર મીન્સ દે આર વેરી મચ સ્ટેબલ દેર તો ક્યાંક આ વસ્તુ ચેન્નાઈ સુપર કિંગ્સને ભારે પડે ગયું છે આ મેચ જો ચેન્નઈ સુપર કિંગ હારે છે તો સમીકરણો પોઈન્ટ ટેબલ ઉપર બદલાઈ જશે એટલે એવી સ્થિતિ થશે કે પંજાબ પર એટલું બધું દબાણ નથી જીતવાનું એટલે કારણે એ સારું પરફોર્મન્સ આપી શકે અને બીજી તરફ કારણ કે ચેન્નઈ દબાણમાં રહેશે એટલે એમના પરફોર્મન્સ પર કોઈ અસર પડે તેમ છતાં આ વખતે પંજાબ ચેન્નઈ પર કેટલું ભારે પડી શકે છે આપની મતે અને કયા ફેક્ટર્સ છે જેના કારણે પંજાબ ભારે પડશે સી ખાસ કરીને પંજાબની પાસે જે ખેલાડીઓ છે અને દે હેવ ઓલ ગોટ ધેર ઓન વે ઓફ પ્લેઇંગ સિમરન થી વાત કરો તમે શરૂઆતથી તો જે ખેલાડીઓ છે જબરજસ્ત એનું પ્રદર્શન રહ્યું છે અત્યાર સુધી અને નોટ ઓનલી દેટ કે જીત જીતવાની જે પ્રભસિમરનસિંઘ ગયા વખતે જે રમ્યો જે રીતે કરણ રમ્યો જે રીતે એના બાકીના ખેલાડીઓ રમ્યા ઇટ વોઝ ફેન્ટાસ્ટિક મેચ અને જે રીતે શશાંક સિંઘ કરીને એક ખેલાડી છે એ મળ્યો છે તો અહીંયા આગળ કોઈ એવા મોટા ધમાકેદાર રોહિત શર્મા વિરાટ કોહલી જેવા ખેલાડીઓ નથી બટ દેઆર ધ પરફોર્મન્સ એ ક્યાંક સિંઘ રમી જાય ક્યારે કોઈ બીજો ખેલાડી રમી જાય ક્યારે કોઈ તો અહીંયા પ્રભસિમરન રમી જાય શિખર ધવન કદાચ આજે આવી જાય પાછા એવું સંભળાય છે બટ ટીમે નોટ બી ધેર ઇન ધ ટીમ એટલે અહીંયા આગળ તમે જુઓ તો પંજાબ પાસે કોઈ એવા સ્ટાર ખેલાડીઓ જોવા જઈએ જેમ ચેન્નાઈ પાસે છે ચેન્નાઈ પાસે તમે કોઈ ધોની છે જડેજા છે મોઈન અલી છે દીપક શહર છે આ બધા ખેલાડીઓ તમને તો અહીંયા આગળ પંજાબનો એ રીતે દબદબો ઓછો છે મેચો પણ એમના કરતાં ઓછી જીત્યા છે એટલે એવું પંજાબને પંજાબ ભારે જ પડે એવું કહે નહીં પણ પંજાબ ભારે પડી શકે છે એ એમણે કલકત્તા સામે પુરવાર કર્યું સો ધીસ ઇઝ હાઉ ધ મેચ ગોઝ નો અત્યારની પરિસ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીતવાના ચાન્સીસ વધારે છે દે હેવ વોન મોર મેચિસ દેન પણ પંજાબને કોઈ પણ ટાર્ગેટ આપો તમે તો એ ટાર્ગેટ ચેઝ કરી જાય એવી એક ધાક ઊભી કરી છે અત્યાર સુધી જે એમની એમને એટલું જબરજસ્ત પરફોર્મન્સ નથી કે ટોપ ફોરમાં આવી શકે પણ જે નીચેના ક્રમની ટીમો છે હવે અત્યારે શું થાય છે કે આ ટીમોને કંઈ લેવાનું નથી ધારો કે મુંબઈની ટીમ છે પંજાબની ટીમ છે દે આર બેંગ્લોરની ટીમ છે દે આર નોટ ઇન ધ રેસ હવે થાય શું કે એ જે ટીમને હરાવે એનું ખરાબ થાય હવે અહીં જો પંજાબને પંજાબ ચેન્નાઈને હરાવી દીધો ચેન્નાઈ નીચે આવી જાય પંજાબને કોઈ પ્રેફિયર નથી પડતો બે પોઈન્ટ મળે તો ના મળે તો દે આર નોટ ઇન ધ રેસ ના તો આ એક વસ્તુ બહુ અગત્યની હવે પછીની જે કોઈ ટીમો છે ધારો કલકત્તાની ટીમ રમે છે રાજસ્થાનની ટીમ રમે છે ઈવન લખનઉની ટીમ રમે છે દે રૂટ કીપ ધેટ ઇન માઇન્ડ કે ભાઈ એમના જે બે પોઈન્ટ જો ગુમાવી દેશે તો એમનું સ્થાન ક્યાંક નીચે ના આવી જાય જોવાનું છે આજે ચેન્નાઈ સુપર કિંગ એ રીતે જ છે કે ભાઈ ક્યાંક હારી ગયા તો ક્યાં જઈશું તો આ બધી પરિસ્થિતિ અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર જોવા મળી રહી છે એટલે એક પ્રેશર વચ્ચે રમવાનું છે જો ખેલાડીઓની વાત કરવામાં આવે પંજાબ પાસે કયા એવા સારા બેટર્સ છે અને તેની સામે ચેન્નઈ પાસેના જે બેટર્સ કોણ કોનાથી કેટલું ચડિયાતું છે સી આંકડા જોઈએ તો તો ડેફિનેટલી ચેન્નઈ સુપર કિંગ્સ તમને વધારે મજબૂત જણા ગણાય ગાયકવાડ પણ સારી બેટિંગ કરે છે શિવમ દુબે જોરદાર છે રવિન્દ્ર જાડેજા છે મોહિન અલી છે આ બધા ખેલાડીઓ જબરજસ્ત પ્રદર્શન કરે છે અને ઇવન એમ એસ ધોની જ્યારે આવે ત્યારે એ પણ જોરદાર રમે છે તો પ્લેયર્સ સિનિયર પ્લેયર્સ અને લાંબુ રમી શકે એવા ખેલાડી એ આ ટીમમાં છે જે રીતે ગાયકવાડ રમે ગયા વખતે એણે નાઇન્ટી એઇટ રન માર્યા તો એ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે હા આ ટીમ આગળ વધી શકે અથવા તો દે હેવ ગોટ ધેટ અચ્છા બીજું શું છે કે આ ટીમ પાસે અનુભવ છે એક ચાણક્ય નીતિ છે એક હમણાંની જ એક મેચ હતી કે જેમાં ચાણક્ય નીતિ મીન્સ કે તમે કઈ રીતે પ્રતિસ્પર્ધી ટીમના બેટ્સમેનની નબળાઈઓને જાણીને એ પર્ટિક્યુલર એરિયામાં બોલિંગ કરો એ કરીને તમે મેચ જીતો છો તો અહીંયા ચેન્નઈ સામે જે જીતવાનું છે એમાં એમની ટીમ જીતે એના કરતાં રણનીતિ જીતે ધારો કે પંજાબની ટીમના ખેલાડીઓ છે તો આ બધા ખેલાડીઓ સેમ કરનથી માંડીને તમે લિવિંગ સ્ટોરની વાત કરો જે કોઈ ખેલાડી છે એ બધા ખેલાડીઓને આઉટ કેવી રીતે કરવા અથવા કેવી રીતે આઉટ થઈ શકે અથવા કયો બોલર એને આઉટ કરશે એની રણનીતિ આ ચેન્નઈની ટીમ તૈયાર કરી રહી છે અને એકોર્ડિંગલી ધી બોલ ધે બોલ વિથ અ પ્લાન એટલે એ પરિસ્થિતિમાં તમે જોશો તો ધારો કે પંજાબ પહેલાં બેટિંગ કરે તો ધે મે નોટ બી એબલ ટુ સ્કોર વેરી હાઈ પણ જો પંજાબની સામે તમે બસો પચીસનો સ્કોર મૂકી દીધો તો પછી એ ફાઇટબેક કરે સી ધર આર ટુ ડિફરન્ટ થિંગ્સ પહેલાં લોકો જો પંજાબની બેટિંગ આવે તો એ દોઢસોમાં પતિ ઓલઆઉટ બી થઈ જાય પણ જો તમારી પાસે બસો પ્લસનો સ્કોર કરવાનો આવ્યો તો એ વખતે કારણ કે ટાર્ગેટ છે અને ટાર્ગેટ ચેસ કરવાનું છે એની અંદર એ લોકો વધારે જબરા છે દે કેન ડૂ દેટ એન્ડ ધેટ દેવ ડન ઇટ વિથ ટુ સિક્સટી ટુ અગેન્સ્ટ કે એટલે આ અહીંયા મુખ્ય ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ આ બંને ટીમોમાં કઈ રીતે કાબુમાં રાખશે ઇવન ઇવન તમે જોવો તો ચેન્નાઈ સુપર કિંગના હારવાના કારણો ઘણા બધા છે આપડે એમ કહી શકીએ કે ચેન્નાઈ સુપર કિંગમાં આવ્યું કેમ તો તમારી રાણે છે રાણે ડિલિવર નથી કરતો હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ તમારી પાસે ગાયકવાડ છે એક જ ખેલાડી છે કે જે ચાલે છે તમારી પાસે શિવમ દુબે ખેલાડી છે એ ચાલે છે તમારી પાસે મોહિન અલીના રન નથી બનતા તમારી પાસે રવિન્દ્ર જાડેજાના રન નથી બનતા તો આ બધા જે ફેક્ટર્સ છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે સામેની ટીમની ગાયકવાડ અને શિવમ દુબેની બે વિકેટો લો છો તો પરિસ્થિતિ અલગ બની જાય અને પંજાબ પાસે સારા બોલર્સ પણ છે હર્ષદીપ છે કગીસો રબાડા છે કે જે ખતરનાક ખેલાડીઓ સાબિત થયા હોય છે તો હું એમ કહું છું કે ચેન્નઈને હરાવી ના શકાય એવી કોઈ એ નથી દે કેન ડેફિનેટલી ડિફીટ ચેન્નાઈ ચેન્નઈને એના માટે રણનીતિ બનાવવી પડશે કે કઈ રીતે આને આગળ વધારી અને કઈ રીતે જીતવું કારણ કે ચેન્નઈને જીતવું જીતીને બે પોઈન્ટ મેળવીને એમનું પોતાનું સ્થાન ટોપ ફોરમાં મજબૂત કરવાનું છે પંજાબને નહીં બિલકુલ એટલે ચેન્નાઈ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે એમને જીતવાનું છે એટલા માટે રમવાનું છે તો પંજાબે ક્યાંક કદાચ જીત માટે નહીં પરંતુ એક પરફોર્મન્સ સારું રહે આ તે દેખાડવા માટે એક નુકસાન પહોંચાડવા માટે જે જીત તરફ આગળ વધી રહી છે તે ટીમને નુકસાન પહોંચાડવા માટે પણ રમવાનું છે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ સો મચ તો દર્શક મિત્રો આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપણે મળતા રહીશું આપ જોતા રહો નમસ્કાર